धर्मनगरी शक्तिपीठ यात्रा धाम अंबा छे देश विदेश में जग विख्यात छे लाखों करोड़ों लोगों की आस्था नु केंद्र वो यात्रा धाम अंबाजी खाते अंबाजी मंदिर में एक पण घंट यात्रिकों ने ग्रामजनों माटे नथी जेने लईने अंबाजी मंदिर देवस्थान ट्रस्ट ने अगाउ थोड़ा दिवसों पहला लेखित अरजी पण करवामां आवी हती छेल्ला घणा वर्षोथी यात्रिकों माटे घंट ना दिवसे माताजी समक्ष यात्रिकों अने ग्रामजनों पोतानी हाजरी स्वरूपे अने तेमनी श्रद्धा प्रतीक घंट ने वगाड़ता हता ते छेल्ला घणा वर्षोथी यात्रा धाम अंबाजी मंदिर खाते बंद करवामां आव्यो छे ते भागरूपे थोड़ा दिवसों अगाउ पण देवस्थान ट्रस्ट ने फरी अंबाजी मंदिर चाचा चौक खाते यात्रिकों माटे घंट नाद करी शके ते सुविधा रूपे फरीथी घंट लगाववामां आवी तेवी अरजी पण करवामां आवी छे पण आज दिन सुधी माताजी ना मंदिर चारचर चौक खाते घंट लगाववामां आव्या नथी आजे पूनम होय अने मोटी संख्यामां यात्रिको मां अंबाना दर्शने आवता होय त्यारे देवस्थान ट्रस्ट मां अरजी करनार सुनील ब्रह्मभट्ट द्वारा मंदिर मां अंबाना दर्शन करवा जता समय साथे घंट घरेथी लई गया अने मां अंबाना चाचर चौक मां घंट नाद करवामां आव्यो त्यारे चाचर चौक खाते मोटी संख्यामां यात्रिको अने ग्रामजनो पण चाचर चौक खाते घंट नाद करवानी मोटी संख्यामां लहावो लीधो હતો અને માતાજીને પ્રાર્થના કરી કે ફરી ચાચર ચોકમાં યાત્રિકો અને ગ્રામજનો ઘંટનાદ કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી તેવી માં અંબા સમક્ષ અરજી મૂકવામાં આવી ધાર્મિક સ્થળ હોય કે પછી કોઈ પણ નાનું મોટું મંદિર હોય ત્યાં ઘંટ તો હોય જ છે અને કહેવામાં આવતું હોય છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાન જાગૃત થાય છે તો સાથે સાથે સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થતો હોય છે કરોડો લોકોના આસ્થા પણ મંદિરમાં ઘંટ સાથે જોડાયેલી હોય છે દેશ દુનિયામાં કોઈ પણ નાનું મોટું ભગવાને મંદિર આગળ ઘંટ લગાવેલું હોય છે જ્યારે કોઈ પણ ભક્ત મંદિરે માટે દર્શન માટે પ્રવેશે છે ત્યારે સર્વપ્રથમ મંદિરમાં લાગેલા ઘંટને વગાડી ભગવાનના દર્શન કરતા હોય છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતા મંદિરમાં છેલ્લા 20 વર્ષોથી ઘંટારવ સામાન્ય યાત્રિક કરી શકતો નથી એ ધ્યાને આવ્યા પછી 2022-5 અંબાજી વહીવટીતંત્રને આવેદનપત્ર આપેલું છે 10-10 દિવસ થયા હોવા છતાં પણ હજુ આ ધાર્મિક બાબત અંગે જે ત્વરિત નિર્ણય લેવાવો જોઈએ એ લેવાયો નથી તો આજે મેં પ્રતિકાત્મક રીતે અને મારી ભાવનાથી અંબાજી મંદિરના ચોકના અંદર હું બેલ લઈને ગયો અને લાખો હજારો યાત્રિકોએ આજે એ ઘંટને વગાડ્યો કેટલા વર્ષો પછી અંબાજી મંદિરના ચાચર ચોકના અંદર ઘંટારવનો રણકાર ગુંજી ઉઠ્યો દરેક માય ભક્તોની લાગણી હતી કે અંબાજી મંદિરે ઘંટારવની વ્યવસ્થા તુરંત કરવી જોઈએ અશ્વિન જાની રિપોર્ટ S9 ન્યૂઝ દાંતા